અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ, સિવિલ હોસ્પિટલમાં જે અસારવા વિસ્તારમાં આવેલી છે જેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ, અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ છે તેમાં વેન્ટિલેટરનો અભાવ છે અને વેન્ટિલેટરના અભાવને કારણે એક મહિલા દર્દીનું મૃત્યુ થયું છે. તેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તાઇફા બંધ કરો જેવા પોસ્ટરોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓછા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ પાસેથી. બ્રિંદા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ હોવાને કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, વધુ વિગતો. જો વાત કરીએ તો 19 તારીખે સિવિલ હોસ્પિટલમાં એક દર્દી હતા, તેમને એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ વેન્ટિલેટરના અભાવને કારણે તેમનું મોત થયું હતું. ત્યારે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમણે ક્રોસ ચેક કર્યું હતું અને ત્યારબાદ 20 જેટલા વેન્ટિલેટર હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે ખુલાસો કર્યો હતો કે જે 20 વેન્ટિલેટર હતા તે આઇસોલેટેડ હતા, એટલે કે જે સ્વાઇન ફ્લૂ કે કોંગો ફીવરના જે પેશન્ટ આવતા હોય તેમના માટે જ વાપરી શકાય. એટલે આજે આ તમામ બાબતોને લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે વિરોધ કર્યો હતો. તેમની માંગ હતી કે હોસ્પિટલમાં જેટલા પણ વેન્ટિલેટરની અછત છે તે તમામ અછતને દૂર તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને સરકારને પત્ર લખીને તમામ જે વેન્ટિલેટરો છે તેની માંગ પૂરી કરવામાં આવે, જેથી કરીને આવા કોઈ પણ દર્દીઓ હોય તો વેન્ટિલેટરના અભાવને કારણે તેઓનું મૃત્યુ ન થાય. જે ચોક્કસ વૃંદા, વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કોની કોની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસની શું માંગ છે? ચોક્કસ કોંગ્રેસની માંગ છે કે જે રીતે વેન્ટિલેટરનો સિવિલ હોસ્પિટલમાં અભાવ છે, કારણ કે જે રીતે હવે પીએસ હોસ્પિટલ જે છે તે સંપૂર્ણપણે બંધ પડી ગઈ છે, તેને કારણે તમામ જે દર્દીઓ છે તે હવે સિવિલ હોસ્પિટલમાં રેફર થતા હોય છે, પરંતુ આ તમામ દર્દીઓ જે છે તેઓને વેન્ટિલેટર જે છે તે પૂરતા પ્રમાણમાં મળતા નથી હોતા. એટલે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે કોર્પોરેટર હતા તેની સાથે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેઓએ વિરોધ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં વેન્ટિલેટરની સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી બહારથી જે પેશન્ટ આવે છે, જે આઉટડોર પેશન્ટ આવે છે તેઓને પણ મુશ્કેલી ન પડે અને વેન્ટિલેટરના અભાવને કારણે કોઈ પણ દર્દી પોતાનો જીવ ન ગુમાવે. એટલે તાત્કાલિક ધોરણે સરકારમાં પત્ર લખીને વેન્ટિલેટરની માંગ છે તે પૂરી કરે. જી ચોક્કસ વૃંદા, આભાર તમામ વિગતો બદલ.